સદગુરુ સોશિયલ મીડિયામાંથી બીજો એક પ્રશ્ન આર્યનસેન પૂછવા માંગે છે શારીરિક માનસિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે પુરુષનું સીમન કેટલું મહત્વપૂર્ણ છે શું પોતાના સીમનનો બગાડ કરવો આપણને આધ્યાત્મિક રૂપથી નુકસાન પહોંચાડી શકે છે વેલ તમે જાણો છો કે સીમન એ તમારા ભૌતિક અસ્તિત્વનો આધાર છે તમે પુરુષો કે સ્ત્રીઓ તમે અસ્તિત્વમાં આવ્યા છો એમાં પચાસ ટકા જવાબદાર દ્રવ્યમાં જ છે કે નહીં વેલ આપણી પાસે ચામડી છે કોષો છે આપણી પાસે વાળ છે આપણા શરીરના ઘણા પાસા છે તમે જાણો છો હૃદય લિવર કિડની વગેરે આ દરેક કોષોની પોતાની એક ક્ષમતા હોય છે પણ સીમનની ક્ષમતાનું સ્તર કંઈક જબરદસ્ત હોય છે એક નવું જીવન બનાવી શકે છે વેલ આજે તમારી ત્વચાનો એક કોષ લઈને પ્રયોગશાળામાં ઘણું બધું થઈ શકે છે કદાચ અમે તમારો ક્લોન પણ બનાવી દઈએ તો ક્ષમતા તો અહીંયા પણ છે પરંતુ એનું સ્તર એ નથી જે એ કોષમાં છે જેને તમે અહીં સીમન કહી રહ્યા છો તો યોગિક સંસ્કૃતિમાં આપણે એને વીર્ય કહીએ છીએ વીર્યનો અર્થ એ પણ થાય છે જેને તમે કહી શકો કે વજ્ર જેમ કે સ્થિરતા કે પછી હીરો જે સૌથી કઠણ વસ્તુ છે તો માનવ શરીરમાં વીર્યને વજ્ર સાથે સરખાવવામાં આવે છે એટલે કે એ ખૂબ મહત્વનું છે જો તમને એનો ઉપયોગ કરતા આવડે કેવી રીતના ઉપયોગ કરવો એટલે કે તમે એક બાળકને જન્મ આપી શકો છો આ એક રીત છે વેલ આ પ્રશ્ન જો એટલા માટે આવ્યો હોય કે એનો ઉપયોગથી જેએનયુની ચાદરો બગડી રહી હોય ઓકે જો તમે આ રીતના ઉપયોગ કરતા હો તો એ તમારી આદત છે તમે જે કંઈ કરી રહ્યા હો અને એમાં કોઈ નૈતિકતા ભર્યો અભિપ્રાય આપવાની વાત નથી પ્રશ્ન એટલો જ છે કે તમે કેટલી હદ સુધી મજબૂર છો પણ શું આ શરીરની કોઈ પણ વસ્તુને બીજા સ્તર પર કામ કરવા માટે રૂપાંતરિત કરી શકાય હા બિલકુલ ફક્ત સીમન જ નહીં આ શરીરની દરેક વસ્તુને રૂપાંતરિત કરી શકાય જુઓ માની લો હું તમને બધાને સૂપ બનાવવા માટે એક સરખી સામગ્રી આપું તમને બધાને એક સરખી સામગ્રી આપું તો શું તમે માનો છો કે તમે બધા એક સરખો જ સૂપ બનાવશો ના તમે પાંચસો પ્રકારના સૂપ બનાવશો ભલે એક સરખી સામગ્રી હોય આપણા સૌ સાથે આ જ થઈ રહ્યું છે અત્યારે આપણે સૌ મૂળભૂત રીતે એક સરખા તત્વોથી બન્યા છે છતાં એકબીજાથી કેટલા અલગ 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 સૂપ વેલ જો હું તમને સૂપ બનાવવાની સામગ્રી આપું તો તમે કાં તો સારો સૂપ બનાવશો કાં ખરાબ બનાવશો એ નિર્ભર કરે છે કે તમારામાં કુશળતા કેવી છે તો આ વાત બધા માટે સત્ય છે ફક્ત સીમન માટે નહીં તમારા શરીર અને મનના દરેક પાસાને તમે કોઈ જબરદસ્ત વસ્તુમાં રૂપાંતરિત કરી શકો છો અથવા તમે એને સાવ સાધારણ બનાવી શકો છો કે પછી તમે કોઈ ગંભીર સમસ્યામાં બદલી શકો છો જીવનના દરેક પાસાને આવું જ જીવનના આ પાસા સાથે પણ થાય છે આ એક સરખી ઉર્જા છે જુઓ લોકો ફક્ત શાબ્દિક અર્થ લઈ રહ્યા છે પણ જો તમે કોઈ વિશેષ વસ્તુ જેમ કે ત્વચાની ઉપરના કોષ બનાવવા માગો છો તો શરીર એના પર કેટલી ઉર્જા વાપરશે અને જો તમે એક કોષ બનાવવા માગો છો જેને તમે સીમન કહો છો એમાં શરીર કેટલી ઉર્જા વાપરશે એ ખૂબ અલગ છે અને આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઈ શકે છે તો જ્યારે તમે આટલી બધી ઉર્જા ખર્ચ કરી રહ્યા છો તો સ્વાભાવિક છે કે એમાં એક ક્ષમતા છે ફક્ત તમને શોધતા આવડવું જોઈએ પણ શું તમે શોધવા માટે કાબેલ છો તમારામાં એ કાબેલિયત છે શું તમારી પાસે જરૂરી સાધના કે માર્ગદર્શન છે આ એક પ્રશ્ન છે